मित्रों तमारो ऑनलाइन शिक्षण में स्वागत है। आपणे त्रीजो पाठ आया था ओ आ आउच, एमा एक्टिविटी चार में आपणे बीजा नंबर डायलॉग शीखी रहा था। तो त्यांथी आगळ वधीए। अजय कहे छे, हाय विजय, रेडी फॉर द ईटिंग कॉम्पिटिशन? तो अजय विजय ने कहे छे के तू खावाना स्पर्धा माटे तैयार छे? विजय कहे छे, यस रेडी, हाँ तैयार छू। अजय कहे छे, व्हाट विल यू ईट, तू शू खाईश? तो विजय कहे छे, आई विल ईट लड्डूस, हूँ लाडू खाईश। अजय कहे छे, हाउ मेनी लड्डूस कैन यू ईट, तू केटला लाडवा खाई सके छे? विजय कहे छे, फाइव, पांच। अजय कहे छे, आई कांट बिलीव इट, हूँ मानी सकतो नथी। आर यू कॉन्फिडंट, तू तने विश्वास छे? विजय कहे, यस आई एम कॉन्फिडंट। तो एना आ डायलॉग उपरथी आपेला छे रोटी, गुलाबजामुन, पिज़्ज़ा, मैंगो अने बनाना। आ आटली आइटमोने खावानी आपणे डायलॉग बनावाना छे। तो डायलॉग बनाइए। यस, हाय जतिन, रेडी फॉर द ईटिंग कॉम्पिटिशन? तो जतिन, तू खावानी स्पर्धा माटे तैयार छे? जतिन कहे छे, यस रेडी। यश कहे छे, व्हाट विल यू ईट? जतिन कहे छे, आई विल ईट रोटीस, हूँ रोटलीओ खाईश। यश कहे छे, हाउ मेनी रोटीस कैन यू ईट, तू केटली रोटलीओ खाई शके? जतिन कहे छे, सिक्स। यश कहे छे, आई कांट बिलीव इट, आर यू कॉन्फिडंट, तने विश्वास छे? जतिन कहे छे, यस आई एम कॉन्फिडंट, हाँ हूँ मने विश्वास छे। भरत बीजो आवे छे, भरत। तो भरत कहे छे, हाय नेहा, रेडी फॉर द ईटिंग कॉम्पिटिशन? तो नेहा ने कहे छे के खावानी स्पर्धा माटे तू तैयार छे? नेहा कहे छे, यस आई एम। भरत कहे छे, व्हाट विल यू ईट? नेहा कहे छे, आई विल ईट गुलाब जामुन्स। तो भरत कहे छे, हूँ नेहा कहे छे, हूँ गुलाब जांबु खाईश। भरत कहे छे, हाउ मेनी गुलाब जामुन्स कैन यू ईट? तो भरत कहे छे કે તું કેટલા ગુલાબજાંબુ ખાઈ શકે? નેહા કહે છે, 12, 12. ભરત કહે, વોટ, આર યુ શ્યોર, શું તને વિશ્વાસ છે? નેહા કહે છે, યસ આઈ એમ શ્યોર, હું નક્કી, મને વિશ્વાસ છે. દીપક, ત્રીજો ડાયલોગ દીપકનો છે. દીપક કહે છે, હાય લાલુ, રેડી ફોર ધ ઈટિંગ કોમ્પિટિશન? તો દીપક લાલુને કહે છે કે તું ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે? લાલુ કહે છે, યસ રેડી. દીપક કહે છે, વોટ વિલ યુ ઈટ? લાલુ કહે છે, આઈ વિલ ઈટ પિઝાઝ. તો હું પિઝા ખાઈશ. દીપક કહે છે, હાઉ મેની પિઝાઝ કેન યુ ઈટ, તું કેટલા પિઝા ખાઈ શકે છે? લાલુ કહે છે, 3, 3. દીપક કહે છે, આઈ કાન્ટ બિલીવ ઈટ, હું વિશ્વાસ નથી કરી શકતો. આર યુ શ્યોર, ચોક્કસ છે? લાલુ કહે છે, યસ આઈ એમ શ્યોર, હું ચોક્કસ છું. વિનીત કહે છે, હાય અમિત, રેડી ફોર ધ ઈટિંગ કોમ્પિટિશન? તો ખાવાની સ્પર્ધા માટે તું તૈયાર છે? અમિત કહે છે, યસ આઈ એમ રેડી. વિનીત કહે છે, વોટ વિલ યુ ઈટ? અમિત કહે છે, આઈ વિલ ઈટ મેંગોઝ. વિનીત કહે છે, હાઉ મેની મેંગોઝ કેન યુ ઈટ, તું કેટલી કેરીઓ ખાઈ શકે? અમિત કહે છે, 10. વિનીત કહે છે, આઈ કાન્ટ બિલીવ ઈટ, હું વિશ્વાસ નથી કરી શકતો. આર યુ કોન્ફિડન્ટ, તને વિશ્વાસ છે? તો અમિત કહે, યસ આઈ એમ કોન્ફિડન્ટ, મને વિશ્વાસ છે. પછી આવે છે સૌરભ. સૌરભવાળો પાંચમો ડાયલોગ છે. સૌરભ કહે છે, હાય, રેડી ફોર ધ ઈટિંગ કોમ્પિટિશન? તો ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે? અંશ કહે, યસ આઈ એમ, હા હું તૈયાર છું. સૌરભ કહે છે, વોટ વિલ યુ ઈટ, તું શું ખાઈશ? અંશ કહે છે, આઈ વિલ ઈટ બનાનાસ, હું કેળા ખાઈશ. સૌરભ કહે, હાઉ મેની બનાનાસ કેન યુ ઈટ, તું કેટલા કેળા ખાઈ શકે? અંશ કહે છે, 9. તો 9 કેળા ખાઈ શકું છું. સૌરભ કહે છે, આઈ કાન્ટ બિલીવ ઇટ, હું વિશ્વાસ નથી કરી શકતો. આર યુ કોન્ફિડન્ટ, તને વિશ્વાસ છે? અંશ કહે છે, યસ આઈ એમ કોન્ફિડન્ટ, મને વિશ્વાસ છે. બીમાં આવે છે, લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ ફોર્મ ન્યૂ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ. તો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આવા બીજા ડાયલોગો પણ બનાવવાના છે. તો રુચિર કહે છે, રુચિર કહે છે, મમ્મી, લુક વોટ એન એગ્રીમેન્ટ.
મમ્મી જુઓ શું ગોઠવણ છે, સોરી એરેન્જમેન્ટ. માલાબેન કહે છે, યસ ડિયર, વિચ ટી શર્ટ ડુ યુ લાઈક, તને કયું ટી શર્ટ ગમે છે. રુચિ કહે છે, ધ બ્લેક વન, મને કાળું ગમે છે. માલાબેન કહે છે, વાય, કેમ. રુચિ કહે છે, ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ, તે મારા જીન્સ પર, જીન્સને એકદમ અનુરૂપ છે. માલાબેન કહે છે, નાઇસ ચોઈસ, સરસ પસંદગી છે તારી. રુચિ કહે છે, થેન્ક યુ, આભાર. પછી રોહિતનો ડાયલોગ આવે છે. તો રોહિત કહે છે, ફાધર લુક વોટ એન એરેન્જમેન્ટ, કેવી સુંદર ગોઠવણ છે. હર્ષદભાઈ કહે, યસ સન, વિચ જીન્સ ડુ યુ લાઈક, તને કયું જીન્સ ગમે છે. રોહિત કહે છે, ધ ડાર્ક બ્લુ વન, તો જે ઝાંખું બ્લુ છે એ મને ગમે છે, ઝાંખો વાદળી રંગનું ગમે છે. હર્ષદભાઈ કહે છે, વાય, કેમ. રોહિત કહે છે, આઈ હેવ ગોટ મેની લાઇટ બ્લુ જીન્સ, તો મારી પાસે ઘાટા વાદળી કલરના ઘણા બધા જીન્સ છે. હર્ષદભાઈ કહે છે, નાઇસ ચોઈસ, સારી પસંદ છે તારી. રોહિત કહે છે, થેન્ક યુ, તમારો આભાર. બીજું કેતન મોનાને કહે છે, કેતન મોના, ધીસ ઇઝ અ ગુડ શોપ, આ સારી દુકાન છે. મોના કહે છે, યસ કેતન, વિચ શર્ટ ડુ યુ લાઈક, તને કયું શર્ટ ગમે છે. કેતન કહે છે, ધ વ્હાઈટ વન, મને સફેદ શર્ટ ગમે છે. મોના કહે છે, વાય, કેમ. તો કેતન કહે, ઇટ્સ માય ફેવરેટ કલર, એ મારો મનપસંદગીનો કલર છે, રંગ છે. મોના કહે છે, ગુડ ચોઈસ, સારી ચોઈસ કહેવાય. કેતન કહે છે, થેન્ક યુ. કેતન કહે છે, તમારો આભાર. હવે ત્રીજું છે આશા. આશા કહે છે, મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ, કેટલી સુંદર ગોઠવણ છે. નીલાબેન કહે છે, યસ ડિયર, વિચ સલવાર કમીઝ ડુ યુ લાઈક, તને કઈ સલવાર કમીઝ ગમે છે. તો આશા કહે છે, ધ રેડ વન, લાલવાળી. નીલાબેન કહે છે, વાય, કેમ. આશા કહે છે, ઇટ્સ અ પરફેક્ટ મેચ વિથ માય ન્યૂ નેકલેસ, તો મારા નવા હાર સાથે એ સંપૂર્ણપણે મેચ થાય છે. નીલાબેન કહે છે, ઇટ્સ બ્યુટિફુલ, તે સુંદર છે. આશા કહે છે, થેન્ક યુ. પછી સોનલનો વારો આવે છે. સોનલ મોનલને કહે છે, લુક ધીસ ઇઝ અ બિગ શોપ, મોનલ જો આ બહુ મોટી દુકાન છે. મોનલ કહે છે, યસ ડિયર, હા વાલી, વિચ પંજાબી ડ્રેસ ડુ યુ લાઈક, તને કયો પંજાબી ડ્રેસ ગમશે. સોનલ કહે, ધેટ યલો વન, પેલો પીળાવાળો. મોનલ કહે છે, વાય, કેમ. સોનલ કહે, ઇટ હેઝ નાઇસ એમ્બ્રોઇડરી ઓન ઇટ, તો તેના ઉપર સુંદર ભરતકામ કરેલું છે. મોનલ કહે છે, યસ ઇટ્સ બ્યુટિફુલ, હા તે સુંદર છે. સોનલ કહે છે, થેન્ક યુ, તમારો આભાર. પછી બીજો ડાયલોગ આવે છે, ઇન અ પ્રોવિઝન શોપ, તો કરિયાણાની દુકાનમાં. આશા કહે છે, એક્સક્યુઝ મી, માફ કરો. શોપકીપર કહે છે, યસ લિટલ પ્રિટી ડોલ, વોટ કેન આઈ ડૂ ફોર યુ, તો નાની ઢીંગલી, નાની સુંદર ઢીંગલી, હું તારા માટે શું કરી શકું. આશા કહે છે, માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ, મારી માતાને મારા ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે. શોપકીપર કહે છે, હાઉ મેની બટન્સ ડઝ યુ યોર મધર વોન્ટ, તો તમારી મમ્મીને કેટલા બટન જોઈએ છે. આશા કહે છે, શી વોન્ટ્સ વન ડઝન, તેમને એક ડઝન જોઈએ છે. શોપકીપર કહે છે, હિયર યુ આર, આ રહ્યું, આ રહ્યા. આશા કહે છે, થેન્ક યુ. પછી સુગર બિસ્કિટ્સ, ટી, વીટ, ચોકલેટ અને કંપાસ બોક્સ, એના આવા જ ડાયલોગ બનાવવાના છે. તો જોઈએ જરાક ડાયલોગને. પહેલું છે, ડીપ, એક્સક્યુઝ મી, તો મને માફ કરશો. શોપકીપર, યસ સન, શું દીકરા, હા દીકરા, વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તારા માટે શું કરી શકું. દીપ કહે છે, માય મધર વોન્ટ સમ સુગર, મારી માતાને થોડી ખાંડ જોઈએ છે. શોપકીપર કહે છે, હાઉ મચ સુગર ડઝ યોર મધર વોન્ટ, તો તમારી માતાને કેટલી ખાંડ જોઈએ છે. દીપ કહે છે, શી વોન્ટ્સ 1 kg સુગર, તેને 1 kg ખાંડ જોઈએ છે. શોપકીપર કહે છે, હિયર યુ આર, આ રહ્યા. દીપ કહે છે, થેન્ક યુ. બીજું નિશા કહે છે, એક્સક્યુઝ મી, માફ કરજો. શોપકીપર, યસ વોટ કેન આઈ ડૂ ફોર યુ,
હું તમારા માટે શું કરી શકું? નિશા કહે છે, માય મધર વોન્ટ સમ બિસ્કિટ્સ. મારે માતાને માને થોડા બિસ્કિટ જોઈએ છે. શોપકીપર કહે છે, હાઉ મેની પેકેટ્સ, કેટલા પેકેટ જોઈએ છે? નિશા કહે છે, 3 પેકેટ્સ. તો 3 પેકેટ જોઈએ છે. શોપકીપર કહે છે, હિયર યુ આર, આ રહ્યા તે. નિશા કહે છે, થેન્ક યુ, તમારો આભાર. પછી ત્રીજો આવે છે કોમલ. કોમલ કહે છે, એક્સક્યુઝ મી, તો માફ કરશો. શોપકીપર કહે છે, યસ ડિયર, વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? કોમલ કહે છે, માય મધર વોન્ટ્સ સમ ટી, મારી માને થોડી ચા જોઈએ છે. શોપકીપર કહે છે, હાઉ મચ, કેટલી જોઈએ છે? કોમલ કહે છે, 500 ગ્રામ, અરે 500 ગ્રામ્સ, 500 ગ્રામ. શોપકીપર કહે છે, હિયર યુ આર, આ રહ્યા. કોમલ કહે છે, થેન્ક યુ. પછી વિનય કહે છે, એક્સક્યુઝ મી, માફ કરશો. શોપકીપર કહે છે, યસ વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? વિનય કહે છે, માય મધર વોન્ટ સમ વીટ, મારી માતાને થોડા ઘઉં જોઈએ છે. શોપકીપર કહે છે, હાઉ મચ વીટ ડઝ યોર મધર વોન્ટ, તો તારા મધરને માતાને કેટલા ઘઉં જોઈએ છે? વિનય કહે છે, શી વોન્ટ્સ 1 કેજી, તો તેમને 1 કિલો જોઈએ છે. શોપકીપર કહે છે, હિયર યુ આર, આ રહ્યા તે. વિનય કહે છે, થેન્ક યુ. પછી પાંચમું છે અલી. એક્સક્યુઝ મી, શોપકીપર કહે છે, યસ સન, વોટ કેન આઈ ડૂ ફોર યુ, તો હા દીકરા, હું તારા માટે શું કરી શકું? અલી કહે છે, માય મધર વોન્ટ સમ ચોકલેટ્સ, મારા માતાને થોડી ચોકલેટ્સ જોઈએ છે. શોપકીપર કહે છે, હાઉ મેની ચોકલેટ્સ ડઝ યોર મધર વોન્ટ, તમારા મમ્મીને કેટલી ચોકલેટો જોઈએ છે? અલી કહે છે, શી વોન્ટ્સ 2 ડઝન, તો તેમને 2 ડઝન ચોકલેટો જોઈએ છે. શોપકીપર કહે છે, હિયર યુ આર, આ રહ્યા, તો આ રહ્યા. અલી કહે છે, થેન્ક યુ, તમારો આભાર. છઠ્ઠું છે ઈશિતા. ઈશિતા કહે છે, એક્સક્યુઝ મી. શોપકીપર કહે, યસ વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? ઈશિતા કહે છે, આઈ વોન્ટ એન અ કંપાસ બોક્સ, મારે એક કંપાસ બોક્સ જોઈએ છે. શોપકીપર કહે છે, વિચ કલર, કયા રંગનો જોઈએ છે? ઈશિતા કહે છે, અ રેડ વન પ્લીઝ, લાલ રંગનો. શોપકીપર કહે છે, હિયર યુ આર, આ રહ્યો. ઈશિતા કહે છે, થેન્ક યુ. તો અહીંયા આપણા બધા જ ડાયલોગોના વિડીયો પૂરા થાય છે. આ ડાયલોગની PDF હું તમને મોકલીશ. તમારે તમારી નોટબુકમાં આ લખી અને રાખવાના છે, બરાબર. બીજા લેક્ચરમાં આપણે મળીશું લાઈવ. ત્યાં સુધી નમસ્કાર.